एक तरफ सरकार खेडूतोना हितमां मोटी मोटी जाहेरातो करे छे, ज्यारे बीजी बाजू तापी जिल्लाना सोनगढ़ तालुकामां वर्ष 2005 में खेडूतोने सरकार द्वारा फाड़वामां आवेली सीलिंगनी फाजल जमीन लाभार्थीओने खेती करवा माटे सरकार द्वारा हुकम करवामां आवी हती। जमीनों कब्जो आपवा तेमज 7/12 में तेमना नामो चढ़ावाथी वंचित रखाता लाभार्थीओ द्वारा सोनगढ़ मामलतदारने आवेदनपत्र आपी रजूआत कराई हती। तापी जिल्लाना सोनगढ़ तालुका सहित अन्य तालुकामां सरकार द्वारा विधवा बहनों कोटवाड़िया गामित कोकणी चौधरी सहित काठूर जेवी ज्ञातिना लोकोने बिन खेडूतने केटलीक सरकारी नीति नियमने आधीन खेती करवा जमीन फाळवामां आवी हती, परंतु आज दिन सुधी जमीन तेमना 7/12 थी वंचित राखता अवारनवार तापी जिल्ला जवाबदार अधिकारी सहित DILR सहित अवारनवार आवेदन पत्र आपवामां आव्युं हतुं, તેમના ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી લાભાર્થીઓને તેમના હકથી વંચિત રાખતા ફરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2007થી 2011 સુધીના સરકારી પડતર જમીન કાયમી ધોરણે લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે, જેને 13 વર્ષ થયેલ છે, જેમાં લાભાર્થીઓને જમીનનો કબજો મળ્યો નથી અને 7/12 પણ મળ્યા નથી। અગાઉ પણ 8 ફેબ્રુઆરી 2016 આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ 2019 આપવામાં આવ્યું હતું, જે મામલતદારને આવેદનપત્ર આપી 7/12 નામો અને કબજો આપવા રજૂઆત કરાઈ છે, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી અને લાભાર્થીઓને અધિકારી એકબીજાઓ ખો આપી ધક્કા ખવડાવે છે, જ્યારે DILR તેમજ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી હુકમ લઈને ધક્કા ખાય છે અને કોઈ નિરાકરણ આવ્યું નથી। સોનારપાડા ગુણસદા કુમકુવા ચાપાવાડી ઉકાઈ ગામના લાભાર્થીઓ પૈકી સોનારપાડા બ્લોક નંબર 22/6 થી 22/14 તથા અંકવેલ સર્વે નંબર 120 વાળી જમીન 7/12 સીલિંગ જમીનમાં કબજો આપવા રજૂઆત કરાઈ છે, જે બાબતે મામલતદાર દ્વારા તપાસ કરવાની ખાતરી અપાઈ હતી। બીજીભાઈ કોટાડી ગામ ચાપાવાડી ને અમે લોકોને સરકારશ્રીની સીલિંગ જમીન ફાજલ કાયમી ધોરણે આપેલ છે, 2007 થી 2011 સુધીમાં હુકમ આપ્યા છે, અમુક લાભાર્થીને કબજો નથી, 7/12 પાને છૂટા પડ્યા નથી। અમે વારંવાર DILR કલેક્ટરને મામલતદારને આવેદનપત્ર આપીએ છીએ, છેલ્લા 13 વર્ષથી અમે આવેદનપત્ર આપતા આવ્યા છીએ, પણ અમને કબજો કે અમારા ખેડૂતોને 7/12 પાને મળ્યા નથી। તમે આવેદનપત્ર મામલતદાર આપીને અમે એવી આશા રાખીએ છીએ કે અમને કબજો અને 7/12 પાણ્યા છૂટા મળે અમે મામલતદારના આવેદનપત્રને આપીએ। જબ્બર પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી।